पवित्र श्रावण मास एटले शिवजी ने प्रिय मास। धोराजी तालुकाना पाटणवाव गाम खाते आवेल टपकेश्वर महादेव मंदिर महाभारत काल नु पौराणिक मंदिर एटले के टपकेश्वर महादेव मंदिर बारेय मास दरमियान अविरतपणे जळ टपकतु होवाथी टपकेश्वर महादेव तरीके प्रचलित छे। प्रकृति नी गोद मा आवेलु सुंदर आह्लादक अद्भुत मंदिर एटले टपकेश्वर महादेव मंदिर। श्रावण मासना महिनानी शुरुआत थता अने आजे पहेलो सोमवार होय जेथी पाटणवाव टपकेश्वर महादेव मंदिर खाते भक्तो दर्शन માટે ઉમટી પડ્યા હતા। આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ હોય જેને લઈને શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આજરોજ ધોરાજી તાલુકાના પાટણવાવ પર્વત પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા। ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હાલ પાટણવાવ ખાતે આવેલું ઐતિહાસિક મંદિર છે જ્યાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। ભક્તો દ્વારા ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં ધોરાજી ઉપલેટા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી। મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલો। અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે ટપક ટપક પડેલા ટપકેશ્વર મહાદેવ આ પાંડવોની ભૂમિ છે, આ દેવોની ભૂમિ છે, આ ઋષિ મુનિની ભૂમિ છે। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાયડા બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે છે, મહાદેવના મંદિરમાંથી આવે છે। સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે। જે કોઈ માતૃમાતા તથા ટપકેશ્વર દાદાને દર્શન કરશે તેને તેની મનોકામના પૂર્ણ કરશે, સુખ સમૃદ્ધિ આપશે। જય ટપકેશ્વર મહાદેવ। આજના પવિત્ર શ્રાવણ માસે શ્રાવણ માસ નિમિત્તે પાટણવાવ સ્થિત આવેલા ઓસમ ડુંગરની ઉપર ટપકેશ્વર મહાદેવ ખૂબ જ જૂનું પુરાણોનું પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવનું મંદિર અહીં છે। આજુબાજુ તેમજ દૂર દૂરથી ભક્તો શ્રાવણ માસ નિમિત્તે તેમજ બારેય મહિના અહીં ટપકેશ્વર મહાદેવના દર્શને આવતા જ હોય છે। ટપકેશ્વર મહાદેવના મંદિર ઉપર શિવલિંગ ઉપર પહાડમાંથી ટપકતી જે ગંગાની વહેતી ધારા હોય એવી રીતે પાણી પડે છે અને મહાદેવનો અભિષેક કરે છે। આજે હું પરિવાર સાથે ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવું છું। મજા આવે છે ખૂબ જ આવી હરિયાળી, કોરોના ટાઈમ પછી પહેલી વખત એમ કે આનંદ માણવા મળ્યો છે। અહીંયા ઘણા બધા લોકો ધાર્મિક માન્યતાની અને પર્યટનના સ્થળ તરીકે પણ ઘણા બધા માણસો અહીંયા આવે છે। અહીંયા જોવા માટે વાત્રીમાન મંદિર, ટપકેશ્વર મહાદેવ, ભીમની થાળી, ભીમકુંડ અને જૈન મંદિર જોવાલાયક છે। ડૉક્ટર હાર્દિક સંઘાણી, ધોરાજી, એમડી ફિઝિશિયન, શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં અમે ધોરાજીથી 20 કિલોમીટર દૂર આવેલ પાટણવાવ ગામમાં ઓસમ ડુંગર ઉપર આવેલ જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ છે તેમના દર્શન અર્થે અમે બધા મિત્રો સહપરિવારો બધા દરરોજ કાયમ માટે અહીં આવીએ છીએ। ઓસમ ડુંગરનો મહિમા, આખો કુદરતનો નજારો આખો અલગ જ છે। અહીં આ ગુફામાં પથ્થરોની વચ્ચે, પર્વતોનું રહેલું પાણી, પથ્થરોની વચ્ચે વરસાદ હોય કે ન હોય, બારે માસ મહાદેવ શિવલિંગ ઉપર ટપકે છે, જેથી જ અહીંનું નામ પડ્યું છે ટપકેશ્વર મહાદેવ। આ ગુફામાં પ્રાચીન ઋષિ મુનિઓ તેમજ પાંડવોએ પોતાની પૂજા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે। અહીં મંદિરની બાજુમાં આવેલ ગૌમુખી કુંડ છે કે ત્યાં 24 કલાક અને 12 માસ પાણીનો જથ્થો એમાં કુંડમાં રહે છે અને અહીંનું પાણીનો આખો અલગ મહિમા છે। અહીંનું પાણી પીવાથી શરીરમાં જે થતા અમુક રોગો છે એ નાબૂદ થાય છે, ખાસ કરીને કોલેસ્ટ્રોલ ને એવું રહેતું નથી। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી।